રાજકોટમાં જ્યાં આજી નદીમાં પાણીના પ્રવાહમાં થયો છે ઘટાડો, પાણીના ઘટાડા બાદ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. મકાનની દિવાલ પડી, રોડનું ધોવાણ થયું, નદીમાં પણ પ્રોટેક્શન દિવાલ પડી ગઈ અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે. રાજકોટમાં પડેલા ભારે વરસાદના કારણે આજી નદી છે તે ગાંડી તૂર થઈ હતી. આજે બીજે દિવસે આજી નદીમાં પાણીનો પ્રવાહ તો જોવા મળે છે, પરંતુ જે રીતના પાણીનો પ્રવાહ ઉપરવાસમાં વરસાદ અને આજી ડેમમાં જે પાણી ઓવરફ્લો થયું હતું તેના કારણે સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર છે તે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જાણે મહાદેવ શિવલિંગ ઉપર જાણે જળાભિષેક થતો હતો તેના કરતાં ગત રોજ જે છે તે ઉપરથી પાણી જતું. આજે પાણીનો પ્રવાહ ઓછો થયો છે, પરંતુ ત્યારબાદ જે તારાજીના દ્રશ્યો છે તે આજી નદીના પટમાં જોવા મળી રહ્યા છે. અને તેના જ કારણે જે રીતના પોલીસ બંદોબસ્ત પણ ગત રોજ રાખી દેવામાં આવ્યો, જે આજી નદીનો જે મેદાન છે તેમાં ઘણું બધા જે આખી સિમેન્ટથી કોંક્રીટથી જે પાથરેલો ભાગ છે તેનું ધોવાણ થઈ ગયું છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. સાથે સાથે બીજી બાજુના હું દ્રશ્યો બતાવીશ કે આખો રોડ જાણે ઉખડી અને પાણીનો એટલો પ્રવાહ તો આખે આખો આ રોડ છે તે ઉખડીને બહાર આવી ચૂક્યો છે. બીજી બાજુ જે રીતના વાત કરીએ તો આજી નદીના મેદાનની અંદર રહેતા અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા, લોકોને પ્રવેશ ઘરની બહાર કાઢવામાં આવ્યા હતા. અનેક લોકો જે કાચા મકાનો છે તેની દિવાલો પણ ધરાશાય થયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલની જો વાત કરીએ, હાલ પણ પોલીસ બંદોબસ્ત છે તે યથાવત રાખવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે જે રીતના આજી નદીના અંદર જે પાણીનો પ્રવાહ આવ્યો હતો, સ્પષ્ટપણે જે પાણીનો પ્રવાહ જે આખે આખો જે રોડ છે તે ઉખેડીને ફેંકી દીધો છે તેના ઉપરથી જ અંદાજો આવી શકે છે કે આ પાણીનો પ્રવાહ કેવો હશે. એટલે કહી શકાય કે અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા, પરંતુ જે રીતના બીજા દિવસે પાણી ઘટાડો થયા બાદ તારાજીના દ્રશ્યો છે તે રાજકોટ શહેરની અંદર સામે આવી રહ્યા છે. આ એક છે, તો આ બીજી બાજુના પણ આ દ્રશ્યો જોઈ શકો છો કે આખે આખા રોડ સિમેન્ટના રોડ જે બનાવવામાં આવ્યા હતા તેને ઉખેડી અને ફેંકી દીધા છે, એટલો પાણીનો પ્રવાહ છે તે જોવા મળ્યો હતો. અનેક બ્લોક છે તે પણ કહી શકાય કે ઉખેડીને ફેંકી દેવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે આજી નદીની અંદર જે રહેણાંક વિસ્તારો છે તેને ખાલી કરાવવા પડ્યા હતા. સામેના હું દ્રશ્યો બતાવીશ કે આજી નદીના પટની અંદર જે રીતના દ્રશ્યો જોવા મળ્યા છે કે આજી નદીના પટની અંદર જે લોકો રહેતા હતા ત્યાં તેઓના ઘર છે તેની અંદર પાણી ઘૂસ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ કર્યું હતું. બીજી બાજુના હું આ દ્રશ્યો બતાવીશ કે નીચેનો ભાગ છે તેનું પણ ધોવાણ થઈ ગયું છે. એટલે કહી શકાય કે હાલ જે રીતના રાજકોટ શહેરમાં વરસેલા ભારે વરસાદ બાદ જે રીતના પાણી તો ઓસર્યા છે અને ત્યારબાદ તેની તારાજીના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.